ચૈત્રી નવરાત્રીને પણ હિન્દુ સમાજમાં આસોની નવરાત્રી જેટલું જ મહત્વ અપાય છે અને આદ્યાશક્તિની નવરાત્રી જેટલી જ આરાધના કરાય છે. ત્યારે ચૈત્રી નવરાત્રીને લઈને પાવાગઢમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. એક અંદાજ મુજબ વર્ષ દરમિયાન અહીં 10 લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવતા હોય છે. ત્યારે આ વખતે પાવાગઢમાં માં આદ્યાશક્તિના દર્શન કરવા માટે આવતા યાત્રિકો માટે વિશેષ તકેદારી રાખવામાં આવી છે. હમ આજે ઇન્દોર ક્ષેત્ર સાથે ઓર હમારા ગાંવ હૈ ભામાખેડા ઓર માતાજી કી શ્રદ્ધા અચ્છી બની રહી હૈ હમારે સે તો હમ ઇસલિયે દર્શન કરે બાર બાર આતે હૈ ઓર હર નવરાત્રી કે સમય પે હમ આતે જાતે રહેતે હૈ હર 6 મહિને મેં આતે હૈ ક્યા કે હમારે જૈસે કે એસા ડેરા રહેતા હૈ કે હમારે મોહલ્લે મેં જૈસે 50 ઘર યા 30 ઘર હૈ સભી ઇકઠ્ઠા ભેલા હોતે હૈ ઓર ચંદા કરતે હૈ ચંદા કરકે વો ફિર उसको वहाँ से पता बचा के जोत लेके आना पावागढ़ से. फिर हम पावागढ़ से जोत ला जाते थे फिर स्थापना करते उनकी और 9 दिन तक हम पूजा करते हैं. महाकाली माता हमारा कुल देवी है और चैत्री नवरात्रि एक पौराणिक वर्षों थी उजवात प्रसंग है. ये बहुत महत्व पर्व गणाय अहीं घना लोग बहु एमपी यूपी राजस्थान की आ मंदिर आता हो बहु भारे श्रद्धा थी माताजी दर्शन करने અને હું તો છેલ્લા 2 વર્ષથી અમાસ ભરવા માટે આવું જ છું એટલે આવેલો છું અને ફેમિલી સાથે આવીએ છીએ ઘણી વખત તો આમ માતાજીનું દર્શન કરી અને ધન્ય અનુભવ. ચૈત્રી નવરાત્રિના પ્રારંભે જ રવિવાર હોવાના કારણે પાવાગઢમાં માનવ મેદની ઉમટી પડી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. આ તરફ શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને પગલે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે વહીવટીતંત્ર દ્વારા જડબેસલાક બંદોબસ્ત અને વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે આગામી સમયમાં પાવાગઢ યાત્રાધામનું એક પ્રકારે કાયાકલ્પ થવા જઈ રહ્યો છે. ત્યારે ચૈત્રી નવરાત્રિને લઈને પાવાગઢ આવેલા યાત્રાળુઓએ પણ તંત્રના આયોજનને આવકાર્યું હતું. મેં મંસૂર સાહેબ હું, નામ રાહુલે और मेरा 2 साल से मन्नत पूरी हुई है, आपके साल भी पूरी हुई है तो मैं इसलिए घुटनों के बल जा रहा हूँ. शादी की पहले मन्नत करी थी वो भी पूरी हुई थी तो घुटनों के बल गया था और आपकी बच्ची की मन्नत भी करी थी तो बच्ची भी होगी मेरे तो मैं घुटनों के बल जा रहा हूँ. એક ખાસ બાબત આપના ધ્યાન ઉપર એ પણ મૂકવા માગું છું કે આ દિવસો દરમિયાન યાત્રાળુઓને એ પ્રશ્ન હોય છે કે જઈશું ત્યારે મંદિર ખુલ્લું હશે કે કેમ. અમારી વ્યવસ્થાની અંદર મંદિરના ટ્રસ્ટે અને સાથે સાથે રોપવેની જે કંપની છે એમણે બંને ખૂબ સહયોગ આપ્યો છે અને સહયોગ આપીને મંદિર ટ્રસ્ટ રાત્રિના 1 વાગ્યાથી ફક્ત રાત્રિના 4 વાગ્યા સુધી એમ 3 કલાક જ બંધ રહેશે. એટલે વહેલી સવારે મંદિર 4 વાગ્યે બ્રાહ્મુહૂર્તમાં ખુલ્લું થઈ જશે. દર્શન માટે દર્શનાર્થીઓ ત્યારથી દર્શન કરવાનું શરૂ કરી શકશે અને 21 કલાક સળંગ ચાલુ રહેશે અને રાત્રે 1 વાગે બંધ થશે. આ વર્ષે ચૈત્રી નવરાત્રિમાં તંત્ર યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની પરેશાની ના પડે અને દર્શનની સાથે પાવાગઢની પ્રકૃતિને માણી શકે તે માટેના પ્રયાસ કર્યા છે. ત્યારે યાત્રિકોની પણ ફરજ છે કે તેઓ યાત્રાધામની સુંદરતા અને સ્વચ્છતામાં સહકાર આપે. પંચમહાલથી વિજય બામણિયા, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત.